केन्द्रीय गृहमंत्री अमित शाह गांधीनगर लोकसभा विस्तार एमएलए साथ बैठक करते बैठक में सीएम भूपेन्द्र पटेल हाजर रहते बैठक में भाजप शहर प्रमुख हाजर रहते बैठक में मतदान सुधारणा कार्यक्रम अंगे चर्चा थशे। तो केन्द्रीय गृहमंत्री अमित शाह गांधीनगर लोकसभा विस्तार एमएलए साथ बैठक करवाना छे। आ बैठक में चर्चा विचारणा करवामां आवशे। साथे सीएम भूपेन्द्र पटेल पण हाजर रहेवाना छे। आ बैठक में खास भाजप शहर प्रमुख साथे पण चर्चा करशे। तेओ पण आ बैठक में हाजर छे। बैठक में मतदान सुधारणा कार्यक्रम अंगे खास चर्चा थवानी छे। तो केन्द्रीय गृहमंत्री अमित शाह गांधीनगर लोकसभा विस्तार एमएलए साथ बैठक करवाना छे। मतदान सुधारणा कार्यक्रम अंतर्गत चर्चा करवामां आवशे। तो आ बैठक में सीएम भूपेन्द्र पटेल पण उपस्थित रहेवाना छे। भाजप शहर प्रमुख पण आ बैठक में हाजर हशे। गौतम श्रीमाळी संवाददाता लाइव जोड़ाई गया छे। गौतम, अमित शाह गांधीनगर लोकसभा विस्तार एमएलए साथ बातचीत करवाना छे, शुं कार्यक्रम, कया कया मुद्दाओं पर बैठक में आज चर्चा थवानी संभावना? સંજય જી, કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે તે ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે। તેઓ ત્રણ દિવસથી અહીંયા આવ્યા છે, ત્યારથી તેઓ જે કહી શકાય કે પોતાના જે મતવિસ્તારની જે મુલાકાત છે એટલે કે સંસદીય મતવિસ્તાર છે તેની પણ મુલાકાત કરી રહ્યા છે। સાથે સાથે જે અરવિંદ પટેલ જે ધારાસભ્ય છે સાબરમતીના, તેમના નિવાસસ્થાને પણ શુભેચ્છા મુલાકાત છે તે કરવાના છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના જે વિવિધ જે કાર્યકર્તાઓ છે તેમની પણ ઉપસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સાથે સાથે જે સોસાયટીના જે રહીશો છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે એક દિવસની જે મુલાકાત છે તે કરવાના છે, આજે સાંજે તેઓ જવાના છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે બેઠક પણ કરે તે પ્રકારની પણ એક શક્યતા છે સેવાઈ રહી છે। આપણી સાથે પ્રદીપસિંહ વાઘેલા પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો પ્રદીપસિંહ કે અમિત શાહ છે ગુજરાત મુલાકાતે આવે છે, પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરી છે, આજે તેમના મત વિસ્તારમાં એટલે કે સંસદીય ક્ષેત્રની અંદર જે ધારાસભ્ય છે અરવિંદ પટેલ તેમના નિવાસસ્થાને પણ મુલાકાત કરવાના છે? દેશના લોકપ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દિવાળી નિમિત્તે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના પ્રવાસે છે। સ્વાભાવિક છે, પરિવાર અહીંયા હોય એમનું વતન છે, કર્ણાવતીમાં એમનું નિવાસસ્થાન છે, એટલે તહેવારોની ઉજવણી અહીંયા જ હોય। આજે ઘણા બધા કાર્યકર્તાઓને મળવાનું, ગઈકાલે પણ નૂતન વર્ષ નિમિત્તે એમના ઘર ઉપર હજારો કાર્યકર્તાઓ એમને મળવા માટે આવ્યા, એમને શુભકામનાઓ આપવા માટે આવ્યા। દેશની અંદર એમને જવાબદારી મળ્યા પછી એમને જે પ્રકારે દેશ માટે કામ કર્યું છે એ ઐતિહાસિક છે। કાર્યકર્તાઓને એમના માટેનો પ્રેમ, જનતાને એમના માટેનો પ્રેમ સતત વધતો જાય છે। આજે અમારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના નિવાસસ્થાને એમની શુભેચ્છા મુલાકાત છે। અરવિંદભાઈ પટેલ જે ધારાસભ્ય છે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત છે તે કરવાના છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે પણ છે ટૂંક સમયમાં જે છે તે પહોંચશે તેમની સાથે વાત હિતેશભાઈ મુલાકાત કરવાના છે, કાર્યકર્તામાં કેવો ઉત્સાહ હોય છે? રાણીપ વિસ્તારના સાબરમતી વિધાનસભાના સૌ અગ્રણી કાર્યકર્તા ધારાસભ્ય શ્રીમતી આવ્યા છે, માન્ય મુખ્યમંત્રી પણ સુકત સમયમાં આવી રહ્યા છે, એમની લોકસભાના બધા જ ધારાસભ્યો સાથે એમની મિટિંગ છે ચોક્કસથી। તો તમામ જે લોકસભા જે છે તેમાં જે સાત ધારાસભ્યો છે તે સંકળાતા હોય છે, આ સાથે સાત ધારાસભ્યો સાથે બેઠક કરે તે પ્રકારની પણ એક શક્યતા છે તે સેવા રહી છે, કારણ કે તેમની લોકસભાની અંદર વાત કરવામાં આવે તો જે સાત ધારાસભ્યો પૈકી પાંચ ધારાસભ્યો તેમની લોકસભાના છે, તેમાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલ છે તેમની પણ જે ઉપસ્થિતિ છે, સાથે સાથે કહી શકાય કે તદુપરાંત જે સાબરમતીના જે ધારાસભ્યો છે તેમના નિવાસસ્થાને જે આ બેઠક છે તે મળશે, તદુપરાંત કહી શકાય કે વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ છે તે પણ છે, ઘાટલોડીના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સીએમ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે, એટલે કે તમામ ધારાસભ્યો છે તે આવશે, તેમની સાથે એક બેઠક છે તે યોજાશે, મતદાર સુધારણા યાદી અંતર્ગતનો જે કાર્યક્રમ છે તે યોજાશે, એટલે કે કેવી રીતે તેને લઈને માર્ગદર્શન છે તે આપશે, તે અંતર્ગત એક બેઠક પણ કરે તે પ્રકારની શક્યતા છે તે સેવા રહી છે। હાલ તો તેઓ અરવિંદ પટેલના નિવાસસ્થાને આવશે, ત્યારબાદ તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે, કાર્યકર્તાઓ સાથે, સ્થાનિક સોસાયટીના રહીશો સાથેની પણ મુલાકાત કરશે, નવા વર્ષની શુભેચ્છા છે તે પાઠવશે, અને ત્યારબાદ તમામ ધારાસભ્યો સાથે મતદાર સુધારણા કાર્યક્રમ રાજ્યભરમાં ચાલી રહ્યો છે તે અંતર્ગત પણ માર્ગદર્શન છે તે પૂરું પાડશે। ધન્યવાદ ગૌતમ જાણકારી માટે।